નમસ્કાર મિત્રો, પીએમસી ગુજરાતની સ્વાધ્યાય સિરીઝમાં તમારું સ્વાગત છે. આજે આપણા વક્તા છે ગોવિંદભાઈ નાગર, જે અમદાવાદના છે અને 2017ના એપ્રિલ મહિનાથી પીએસએસએમ સાથે એમણે જોડાયા છે અને એ એસબીઆઈના રિટાયર્ડ ચીફ મેનેજર છે. પહેલા એસબીઆઈમાં જોબ કરતા હતા. 2001માં એમણે ધ્યાન શીખ્યું અને રિટાયર થયા પછી આ વસ્તુ મને બહુ જ ગમી એમની, કે આપણે રિટાયરમેન્ટ એટલે આમ જીવનથી હતાશ થાકી ગયા, હવે મારે શું કરવાનું, મારી જવાબદારીઓ પૂરી થઈ ગઈ તો હવે મારે આરામ જ કરવાનું, કશું જ નહીં કરવાનું. આપણા મગજમાં રિટાયરમેન્ટની એ વ્યાખ્યા છે. જ્યારે ગોવિંદભાઈએ રિટાયરમેન્ટ પછી યોગ, નેચરોપથી અને એક્યુપ્રેશર શીખ્યા અને ફક્ત શીખીને બેસી નથી રહ્યા, પણ નિયમિત રીતે યોગ અને ધ્યાન એ શીખડાવે પણ છે. અને અત્યારે જે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, તો એમાં ઓનલાઈન યોગ અને ધ્યાન એ બંને એ શીખવે છે. અને એમના જે વિચારો છે એ ખૂબ જ ઉમદા છે. એ માને છે કે જ્યારે તેઓ જોબ કરતા હતા, નોકરી કરતા હતા, ત્યારે તેમને તેમના કાર્ય માટે મહેનતાણું મળતું હતું પગાર રૂપે, પણ હવે તેઓ સમાજને ફ્રી મફતમાં સેવા કરીને એનું વળતર ચૂકવવા માંગે છે. કેટલા ઉચ્ચ વિચારો છે એમના. અને એમણે જે મેળવ્યું એ પરત આપવા માંગે છે સમાજની કંઈક સેવા કરીને, અને સેવા એ એમને અતિ પ્રિય છે. અને એમને આપણે જોઈએ તો એક યુવાનને પણ શરમાવે એટલી ચુસ્તી અને સ્ફૂર્તિ સાથે કાર્ય કરે છે. અને એમનો જે આજનો વિષય છે વક્તવ્યનો, એ છે આત્માની ગતિ. તો એમની પાસેથી આપણે જાણીએ કંઈક નવું જે આપણને નથી ખબર, કેમ કે શરીરમાં છીએ તો જે દેખાય છે એના વિશે તો બધી જ ખબર છે આપણને, પણ આત્મા વિશે આપણે ઘણું બધું નથી જાણતા. તો આજે કંઈક નવું આપણને એમની પાસેથી જ્ઞાન મળશે. અને આ વાત એકલા ગોવિંદભાઈ જ નથી, પણ ગુજરાતની જે સ્વાધ્યાયમાં 3 વક્તા છે એ 3 એ 3 નવયુવાન છે. આપણે કહીએ ને કે સુરેશભાઈ જોશી પણ રિટાયર જેવા જ છે, ગોવિંદભાઈ નાગર, અને કાલે જે છે કશ્યપભાઈ દેસાઈ, એ પણ રિટાયર થઈને પછી બધું શીખ્યા છે. એટલે આ એક 3 જણા જે છે એ ખૂબ જ મોટા ઉદાહરણ છે ગુજરાતથી. આટલા ગ્રેટ માસ્ટરો કે જે ઉંમરે લોકો થાકીને ઘરે બેસી જાય છે, જીવનથી કંટાળે છે, ત્યાં એમણે નવી સિરીઝ શરૂ કરી છે. એટલે ખૂબ જ ગર્વ છે આ 3 મિત્રો ઉપર મને, અને એમને જોઈને ઇન્સ્પિરેશન મળે છે. તો ચલો આજે ગોવિંદભાઈ નાગર આપણને ત્યાં યાત્રા ઉપર લઈ જાય છે, આપણે એમની સાથે જઈએ અને કંઈક નવું જાણીએ. નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્તે. ગુજરાતમાં તમારું સ્વાગત છે. તમારું જ્ઞાન અમને તમે આપો અને અમને કંઈક વિશેષ અમે જાણીએ પોતાના વિશે, કેમ કે ઓવરઓલ આપણે બધા આત્મા જ છીએ પણ નથી જાણતા. તો આજે ગોવિંદભાઈ એના પર પ્રકાશ પાડશે કે જેથી આપણે એ વિષયને થોડું વધારે સારી રીતે સમજી શકીએ. ઓવર ટુ યુ ગોવિંદભાઈ, તમારા જ્ઞાનનો લાભ આપો અમને. ગોવિંદભાઈ જેટલા છે એની કરતા ઘણા બધા વધારે તમે એમને મોટા બનાવી દીધા. ના ના, જો જ ગોવિંદભાઈ છે પાસે નહીં હોય, પણ હું મારો પ્રયત્ન કરીશ માનુષ કે તમે એમાંથી કંઈક થોડું ઘણું લઈ શકો. આપણે ચર્ચા ચાલુ કરી એની પહેલા 5 મિનિટ માટે ધ્યાન કરીશું. ધ્યાનની મુદ્રામાં બધા બેસી જઈશું અને સંગીત પર આપણે ધ્યાન કરીશું. પૂજાબેન સંગીત લગા દેના. Thank you.
ધ્યાનની મુદ્રામાં બેસી જઈએ બધા. આંખો બંધ રાખીએ 5 મિનિટ માટે ફક્ત. બંને હાથ આંખો પર મૂકો. અને ધીમે ધીમે આંખો ખોલો.
ચાલો આજના વિષય વિશે આપણે ચર્ચા ચાલુ કરીશું, વાતચીત કરીશું. આત્માની ગતિ વિશે જે લોકો ધ્યાનમાં છે કે યોગમાં ક્રિયાઓમાં છે, અથવા તો જે લોકો કથા ભાગવત સાંભળવા જાય છે, તેમને થોડી ઘણી તો માહિતી હશે જ કે કથાની અંદર કોઈનું મૃત્યુ થાય પછી આત્માની શું ગતિ થાય છે, એના વિશે કથાકાર થોડી ઘણી માહિતી આપતા જ હોય છે. તો આપણે આપણી વાત ચાલુ કરીએ. શું મૃત્યુ પછી જીવન છે? મૃત્યુ બાદ આત્માનું શું થાય છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મૃત્યુ પીડાદાયક છે? અને જે વ્યક્તિ મૃત્યુ પામી છે એને હવે આપણે પછી ક્યારેય મળીશું કે નહીં? આ બધા સવાલો આપણને આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે થાય છે. આ બધા પ્રશ્નોના જવાબો આપણા પ્રાચીન ગ્રંથો જેવા કે ગરુડ પુરાણ, ભગવદ્ ગીતા, રામચરિત માનસ તેમજ કઠોપનિષદ જેવા ગ્રંથોમાંથી મળી રહે છે. આપણા સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણને વિચાર આવે છે કે શું આપણો તેઓની સાથેનો સંબંધ હવે પૂરો થઈ ગયો? હવે પછી આપણે મળીશું ખરા? અને મળીશું તો ક્યારે મળીશું? એની સાથેલી મૃતાત્મા સાથે આપણે જે ક્ષણો વિતાવી હોય, આપણા જે સ્વજન હોય, ઘરના કોઈ પણ હોય, પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા, તે આપણે એમની સાથે જે સમય વિતાવ્યો હોય છે એ દરેકે દરેક ક્ષણ આપણને મૃત્યુ સમયે સામે આવતી હોય છે. અને દરેકે દરેક વસ્તુનો વિચાર કરીને આપણે કલ્પાંત પણ રડતા પણ હોઈએ છીએ. તો ચાલો આપણે મૃત્યુ પછીની ગતિને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જો મૃત્યુ વિશે કોઈ કથાકારે વાત કરવી હોય તો આ વિષય પર એને 2-3 દિવસ લાગી જાય છે. પણ આપણે ટૂંકમાં જ મૃત્યુ પછીની ગતિ સમજીશું, આપણી પાસે સમય એકદમ મર્યાદિત છે. મૃત્યુ એક રસદાયી પ્રક્રિયા છે, જીવનના અંતની ઘટના છે. જન્મ અને મરણ વચ્ચે આત્માની ગતિવિધિ સંસારને ધ્યાનમાં રાખીને મૃત્યુ કે જન્મ વચ્ચે આત્માનું શું થાય છે આ તો આપણને ખબર છે. આપણો જન્મ થાય અને ઓકે ઉસકો કહીં સ્ટેન્ડ પે લગાના પડેગા. અભી સહી હૈ? ઓકે. જીવન અને મરણ વચ્ચે જે સમય નીકળે છે એ જીવન છે અને એની દરેકે દરેક ઘટના આપણને ખબર હોય છે. પણ મૃત્યુ અને પછીના જન્મ વચ્ચે શું થાય છે આત્માનું એ વિશે આપણને કંઈ ખબર નથી. એ વસ્તુ એકદમ રહસ્યમય છે. હવે મૃત્યુ પછીના શું આત્માની ગતિ છે એના વિશે જે એકદમ પરફેક્ટ માણસ જાણે છે એનું નામ છે નચિકેતા. આપણે આત્માની ગતિ વિશે જો બરોબર સમજવું હોય તો નચિકેતા જેવો કોઈ આપણને વિદ્યાર્થી મળશે નહીં. કઠોપનિષદમાં નચિકેતાની વાત આવે છે. એ પ્રમાણે વાજસ્રસ એટલે કે ગૌતમ ઋષિ એક યજ્ઞ કરે છે અને યજ્ઞમાં પોતાની જે ખાસ પસંદગીની જે વસ્તુ હોય એ એમણે દાનમાં આપી દેવાની હોય છે. છેલ્લે જે જે વસ્તુ એમને ગમતી હોય અથવા જો જે કિંમતી વસ્તુ હોય એ એમણે દાન કરવાનું હોય છે. તો ગૌતમ ઋષિ એ બધી વસ્તુઓ દાનમાં આપતા હોય છે અને નાનકડો 5 વર્ષનો નચિકેતા બાળ સહજ વૃત્તિથી આ બધું જોતા હોય છે. અને પિતાજી એ ઉત્તમ વસ્તુઓની સાથે વસુકી ગાયોને પણ દાનમાં આપે છે એવું એણે જોયું.
તો એને એવું લાગ્યું કે ઉત્તમ વસ્તુની જગ્યાએ આવી વસ્તુ કેમ દાનમાં આપે છે કરીને, કે જેનું કોઈ કામ નથી, જેમાં ગાયોએ એમનું છેલ્લું પાણી પી લીધું છે, છેલ્લો ઘાસ ચારો ખાઈ લીધો છે, અને હવે પછી એનું કોઈ દૂધ નથી આપવાની, એને પણ દાનમાં પપ્પા પિતા કેમ આપી દે છે. એટલે પૂછે છે નચિકેતા કે પિતાજી મને કોને દાનમાં આપશો? તો ગૌતમ ઋષિ એની તરફ દુર્લક્ષ સેવે છે અને કઈ ધ્યાન નથી આપતા. તો ફરીથી બાળક પૂછે છે કે પિતાજી મને કોને દાનમાં આપશો? એટલે થોડા ગુસ્સામાં ગૌતમ ઋષિ કહે છે, હું તને યમને દાન આપું છું, જા. એટલે બાળકને એમ થાય છે કે મારા પપ્પાએ મને, મારા પિતાજીએ મને યમને આપી દીધો. યમને આપવાનો મતલબ છે મોતને આપવું કરીને. એટલે નચિકેતા પોતે જાતે જ યમના નગરમાં જાય છે, યમના દ્વારે પહોંચીને યમરાજાને બૂમો પાડે છે એમનું નામ લઈને. તો યમના જે પત્ની છે એ બહાર આવે છે, કેમ કે યમરાજા ઘેર નથી હોતા. એટલે દેવી ધુમોરના બહાર આવે છે અને કહે છે કે યમરાજા છે નહીં. તો નચિકેતા 3 દિવસ અને 3 રાત યમના દ્વારની બહાર બેસી રહે છે, ખાધા પીધા વગર. તો યમરાજા જયારે આવે છે ત્યારે એના પત્નીને પૂછે છે કે આ બાળક કોણ છે? તો કે બાળક 3 દિવસથી આવ્યો છે અને તમને મળ્યા વગર જવાનો નથી એમ કહે છે. એટલે યમરાજ બહાર આવીને પૂછે છે કે ભાઈ બાળક કોનું કામ છે, તારે શું કરવા અહીંયા આવ્યો છે? કેમ કે યમના દ્વારે કોઈ સામેથી જતું નથી અને આ નચિકેતા યમના દ્વારે સામેથી ગયો. યમ આપણે દ્વારે આવે છે અને આપણે હાજર જોઈએ છે, પણ જયારે યમના દ્વારે તમે જાઓ તો યમ હાજર ના હોય તો કેવું કહેવાય? એટલે યમરાજાને પણ નવાઈ લાગે છે અને નચિકેતા પોતાની વાત કરે છે કે મારા પપ્પાએ, મારા પિતાજીએ તમને મને દાનમાં આપી દીધો છે. તો એમને બહુ આશ્ચર્ય થાય છે યમરાજાને, અને યમરાજાને 3 દિવસથી આ બાળક ભૂખ્યો તરસ્યો બેઠો છે એનું ખોટું પણ લાગે છે. તો એને કહે છે કે હું તને 3 વરદાન આપું છું, 3 દિવસથી તું ભૂખ્યો બેઠો છે, તો તારે માંગ જે પણ માંગવું હોય તે. તો નચિકેતા 3 વરદાન માંગે છે. પહેલું વરદાન માંગે છે કે હું પાછો જાઉં મારા પિતાજીની પાસે, તો મારા પિતાજી મારો સહર્ષ ઉત્સાહભેર મારો સ્વીકાર કરે, મારું સ્વાગત કરે. બધા ધ્યાન આપજો, પાછળથી એકાદ પ્રશ્ન પણ હું પૂછીશ બધાને. બીજું વરદાન નચિકેતા અગ્નિવિદ્યાનું માંગે છે, યજ્ઞ વિદ્યા. એટલે કે મને તમે અગ્નિવિદ્યા, યજ્ઞ વિદ્યા શીખવાડો. એટલે યમરાજા કહે છે તથાસ્તુ. પછી ત્રીજું જે વરદાન માંગે છે નચિકેતા કે તમે તો મૃત્યુના દેવતા છો, મૃત્યુ પછી તમે આત્માને લઈને આવો છો, તો તમે આત્માનું શું કરો છો? આત્માને તમે ક્યાં લઈ જાઓ છો? મૃત્યુ પછી આત્માનું શું થાય છે એ મને તમે સમજાવો. તો યમરાજા કહે છે કે આ વસ્તુ હું તને નહીં કહી શકું, કેમ કે દેવોને દેવતાઓને પણ આ વસ્તુનો પૂરેપૂરો ખ્યાલ નથી. તારે માંગવું હોય તો બીજું કંઈ પણ માંગી લે, તું ધન દોલત માંગ, રાજપાટ માંગ, દેવોને પણ દુર્લભ એવી સ્ત્રીઓ તો માંગ, લાંબામાં લાંબું તો આયુષ્ય માંગ, તું જે માંગે તે આપીશ, પણ આ વસ્તુ તું જવા દે કરીને. તો નચિકેતા કહે છે કે મૃત્યુ પછી પણ જો મારે અહીંયા જ આવવાનું છે, ગમે તેટલું લાંબુ આયુષ્ય ભોગ્યા પછી પણ, તો મને પહેલાથી કેમ ના જણાવો? અને આ વસ્તુ જો આટલી બધી મોંઘી હોય રાજપાટ આયુષ્ય કરતા પણ, તો મારે એ જ જાણવું છે ને, મારે બીજું કંઈ જોઈતું નથી. એમ કરીને નચિકેતા જીદ લે છે. એટલે આ બાળહઠ આગળ યમરાજા ઢીલા પડે છે અને ગતિ, આત્માની ગતિ મૃત્યુ પછી શું થાય છે એને જણાવવા માટે રાજી થઈ જાય છે. આ છે આત્માની ગતિનો સૌથી પહેલો જાણનાર અને સૌથી છેલ્લો જાણનાર સ્ટુડન્ટ, કે જેની પાસે ઓથેન્ટિક એકદમ નોલેજ છે. તો હવે આપણે નચિકેતાની જે વાત છે એની પછી જે વાત છે કે મૃત્યુ બાદ આત્માનું શું થાય છે એની વિશે વાત કરીએ. મૃત્યુ એ જીવનની અંતિમ ઘટના છે. મૃત્યુના 3-4 કલાક પહેલા જ જે માણસ મૃત્યુ શૈયા પર હોય છે
એના પગના તળિયા ઠંડા થવા લાગે છે. જમીન સાથેના જે ચક્ર છે એનું જોડાણ તૂટવા લાગે છે અને મૃત્યુના એકદમ સંકેતો સ્વજનોને મળવા લાગે છે. શરીર છૂટવા માંડ્યું હોય છે, ઘરનું વાતાવરણ પણ એકદમ અચાનક ગમગીન, શોકમય અને અશુભ થવા લાગે છે. કેમ કે મૃત્યુ અશુભ છે. તમે જોજો, મૃત્યુની નો જે સામાન છે એને સાથે જે વપરાયેલી વસ્તુઓ છે એ કોઈ ગ્રહણ નથી કરતું. સ્મશાનમાં જઈશું તો મોંઘા મોંઘી રજાઈઓ, મોંઘી સાડીઓ, 5-10 હજાર રૂપિયાની મોંઘી મોંઘી શાલો એમ જ રઝળતી પડી હોય છે. કેમ કે મૃત્યુ, મૃત શરીર પર જે પણ વસ્તુ લાગેલી હોય છે એને પણ આપણે અશુભ ગણીએ છીએ. શરીર એકદમ ઠંડુ પડી જાય છે અને ખ્યાલ આવી જાય છે લોકોને કે હવે માતાજી કે પિતાજી કે જે પણ આપણા સ્વજન છે એ જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં બે યમદૂતો જે આત્માને લઈ જવાનો હોય છે યમલોકમાં, એનું માર્ગદર્શન કરવા માટે આવે છે. અને જ્યારે પણ મૃત્યુનો પૂર્વ નિર્ધારિત ચોક્કસ સમય આવે છે ત્યારે જે જીવાદોરી છે, આપણે એને જીવાદોરી કહીએ છીએ, એ કાપી નાખે છે. જીવાદોરી કાપે એટલે આત્મા શરીરથી અલગ થઈ જતો હોય છે. જીવાદોરી એ શરીર અને આત્મા સાથેનું જોડાણ છે. જેવું જીવાદોરી કપાય છે એટલે આત્મા શરીરથી સાથેનું કનેક્શન ગુમાવી દે છે. આ પ્રક્રિયાને જ મૃત્યુ કહેવામાં આવે છે. જેમ જન્મ સમયે ગર્ભનાળ કાપીએ છીએ અને જે શરીર આત્મા છે એ જીવનમાં જોડાય છે, સંસારમાં જોડાય છે, એવી રીતે જ આ જે અસ્ટ્રાલ કોડ છે એ કાપતા આત્મા શરીરથી છૂટો પડી જાય છે. અને જેવો છૂટો પડે છે એવી રીતે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આત્મા ઉપર તરફ ગતિ કરવા લાગે છે, ખેંચાવા લાગે છે. પણ આ જે આત્મા છે આખી જિંદગી જે શરીરમાં રહ્યો હોય છે એ શરીર પ્રત્યે એને એને પ્રેમ હોય છે, સાંસારિક અનુભવો લીધા હોય છે, તેથી આત્મા જલ્દીથી શરીરમાંથી જવા નથી માંગતો હતો અને શરીરમાં ફરીને પાછા આવવાનો પ્રયત્ન કરે છે. તો મૃત શરીરની આસપાસ જે સગા સંબંધીઓ બેઠા હોય છે તેમને આ વસ્તુનો અનુભવ થતો હોય છે કે જે શરીર છે મૃત પામેલું, એના હાથ પગ ક્યારેક હલતા હોય છે અથવા તો એના મોં ઉપર હાસ્ય કે બીજા કોઈ હાવભાવ આવતા હોય છે એવો આજુબાજુના લોકોને અનુભવ થતો હોય છે. હલનચલનનો ક્યારેક અનુભવ થાય છે. શરીરમાં પ્રવેશવાનો જીવ છે ને મિથ્યા પ્રયત્નો કરે છે અને એનો મરણ થઈ ગયું છે, શરીરમાંથી બહાર નીકળી ગયો છે, શરીર મૃત્યુ પામ્યું છે, એ વસ્તુનો જલ્દી એને સ્વીકાર કરતો નથી. એને એમ જ લાગે છે કે શરીર હજુ જીવન છે, પણ ખરેખર તો આત્મા શરીરથી વિખૂટો પડી જાય છે અને ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરતો હોય છે અને મહેસૂસ કરે છે કે શરીરથી મુક્ત થઈ ગયો છે. આ સમયે આત્માને ઉપર જે હોય છે છત પર મૃત્યુ પામેલા શરીરની ઉપર, તો એને ઘણા બધા અવાજો સંભળાય છે. આજુબાજુ જે લોકો હોય છે એના કલ્પાંત સંભળાય છે, રડવાનો અવાજ સંભળાય છે, પછી બીજા અડોશી પડોશી લોકો મિત્રો જે વાતો કરતા હોય છે અથવા તો વિચારતા હોય છે, એ બધી વસ્તુ આત્માને સાંભળવા મળે છે. આત્મા આ જે આજુબાજુના લોકો હોય છે કે એમના જે ઓળખીતા હોય છે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરતો હોય છે, પણ આ વસ્તુ એ લોકોને ખબર પડતી નથી કે આ કોઈ એમની સાથે વાત કરવા માંગે છે. આવી રીતે આત્મા છત પર તરતો રહે છે અને મૃત શરીરની આસપાસ થતી ગતિવિધિઓનું નિરીક્ષણ કરતો રહે છે, સાંભળતો રહે છે. સામાન્ય રીતે આ જે મૃત શરીર છે અને જ્યાં સુધી સ્મશાનમાં લઈ જઈ અને અગ્નિદાહ ના આપે, એની અંતિમ ક્રિયા ના કરે, ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ ભટકતો રહે છે, એની આગળ ફરતો રહે છે. તો આપણે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ ગુજરી જાય ને એના ઘેર જઈએ
અને એની સ્મશાન યાત્રામાં જઈએ તો આત્મા સાથે જ છે અને તમે જે વાત કરો છો, ચર્ચા કરો છો, વિચારો છો આત્મા સર એમની વિશે, એ બધું આત્મા સાંભળી રહ્યો છે. એ વસ્તુનું હંમેશા યાત્રામાં જોડાયેલા કે ઘરમાં આવેલા બધા લોકોએ ધ્યાન આપવું જોઈએ. આત્મા જયારે ઘેરથી એની સ્મશાન યાત્રા નીકળે છે, આત્મા સાથે ને સાથે નીકળે છે. અને જે લોકો આત્મા વિશે શરીર જે માણસ હોય છે એના વિશે વાત કરતા હોય છે, ટીકા ટિપ્પણ કરતા હોય છે, એ બધી જ વસ્તુઓનો આત્મા સાક્ષી બને છે. હવે જયારે મૃત શરીરને અગ્નિદાહ આપે છે અને શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે, તે જોયા બાદ જ આત્માને પોતે મુક્ત થઈ ગયો હોય છે એનો અહેસાસ થાય છે. શરીરને અગ્નિદાહ આપે એટલે પંચ મહાભૂતોમાં મળી જાય છે. જે પંચ મહાભૂતોમાંથી શરીર બન્યું છે એ જ પંચ મહાભૂતોમાં શરીર પાછું મળી જાય છે. આ ઉપરાંત મુક્ત વિચાર કરવાથી આત્માને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એ વસ્તુનો એને સ્મશાનમાંથી જ અહેસાસ થઈ જાય છે. મૃત્યુના 7 દિવસ સુધી આત્મા પોતાની મરજી પ્રમાણે જે જ્યારે મૃત્યુ થયું છે જે જગ્યાએ ત્યાં એ વિહાર કરે છે. જો પતિ પત્ની પ્રત્યે એને આકર્ષણ હોય તો એના રૂમમાં રહે છે. એના બાળકો પ્રત્યે સ્નેહ પ્રેમ હોય તો બાળકોના રૂમમાં રોકાય છે. આત્માને પૈસા પ્રત્યે પ્રેમ હોય, બેંક ડિપોઝિટ પ્રત્યે પ્રેમ હોય, પોતાની માલ મિલકત પ્રત્યે એમને જો પ્રેમ હોય તો તિજોરી વાળા રૂમમાં આત્મા રહે છે, અથવા તો પોતાના મકાનની અંદર, પોતાના બંગલાની અંદર આત્મા ફરતો રહે છે. 7 દિવસ પછી આત્મા સ્વજનોની વિદાય લઈ અને દેવલોક તરફ પ્રયાણ કરે છે. પૃથ્વીના બહારના જે આવરણ છે એની પણ બહાર જવાનો આત્મા પ્રયત્ન કરે છે, જ્યાંથી તે બીજા લોકમાં જવાનો હોય છે. મૃત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે આત્માને એક ટનલમાંથી પસાર થવું પડે છે એવું ગરુડ પુરાણની અંદર આવે છે. આ માટે મૃત્યુ પછીના 12 દિવસ પછી આત્માના જે જીવાત્મા માટે પ્રાર્થના કરીએ છીએ, 11માં 12માની વિધિ કરીએ છીએ, 12માં 13માની વિધિ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, કે પછી આપણે પીએસએસએમમાં ઘણા લોકો ધ્યાન કરતા હોય છે જ્યારે શરીર મૃત પામે છે ત્યારે, અને 12માં 13માની જે વિધિ કરવામાં આવે છે ત્યારે, તો આ વિધિથી આત્માનું જે ઉપર તરફનું જે પ્રયાણ હોય છે એ એકદમ સરળ બને છે. આત્માને કોઈ નકારાત્મક ઉર્જા, રાગ દ્વેષ સાથે લઈ જવા માટે એને કોઈ મનમાં એ નથી રહેતું અને એકદમ સરળ રીતે આત્મા છૂટો પડીને દેવલોક તરફ પ્રયાણ કરે છે. આમ આપણે જે વિધિ કરીએ છીએ, 4થાની કે 11માં 12માં 13માની જે પણ વિધિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, કઈ ના કરો તો આત્માના એને માટે પ્રાર્થના કરો છો પ્રયાણ માટે, કે પછી ધ્યાન કરો છો, એની સકારાત્મક અસરો આત્મા ઉપર પડે છે અને આનાથી પ્રોત્સાહિત થઈ આત્મા પોતે દેવલોક માટે ઉર્ધ્વગમન કરે છે અને સરળ પ્રયાણ કરે છે. મૃત્યુલોકથી શરૂ થતી ટનલ નો જે અંત છે, છેડો છે, એ દિવ્ય તેજ વાળો હોય છે અને પરલોકના દ્વાર પાસે ખુલે છે. અહીં આત્મા એના જે પહેલા ગુજરી ગયા હોય, જે લોકો એની પહેલા અહીંયા આવી ગયા હોય સ્વર્ગલોકમાં, એવા બધા સ્વજનોને, મિત્રોને, સગા સંબંધીઓને મળે છે. જેવી રીતે આપણે બહુ જ ટાઈમ પછી, ઘણા લાંબા સમય પછી કોઈ સગા સંબંધી મિત્રોને મળતા હોઈએ છીએ ગળે મળીને, એવી રીતે જ આત્માનો અહીંયા બીજા આત્માઓ સાથે મિલન થાય છે અને આત્મા થોડો હર્ષિલ થઈ જાય છે. ત્યારબાદ આત્માને જે એના ગાઈડ હોય છે, જે બે અહીંયા આવેલા હોય છે એમની સાથે લઈ જવા માટે, એ એમના કર્મોના હિસાબ કરવા માટેના જે ખંડ હોય છે અલગ મોટો, ત્યાં લઈ જાય છે.
જેને આપણે ચિત્રગુપ્ત કહીએ છીએ ને એના હિસાબોનો જે વસ્તુ છે એને આપણે ચિત્રગુપ્તનો ચોપડો કહીએ છીએ. પણ એવું કંઈ હોતું નથી. આ ખંડમાં કોઈ ચિત્રગુપ્ત જેવા ભગવાન હોતા નથી. પણ જીવાત્માએ પોતે જ પોતાના જીવનમાં શું શું કર્યું છે એ બધું એના ચહેરા આગળથી, એની નજર આગળથી ફટાફટ પિક્ચરની જેમ બધું ચાલી જાય છે અને આ બધી વસ્તુ એને જોવાની હોય છે. અહીંયા કોઈ, જેમ મેં કહ્યું તેમ, કોઈ ભગવાન નથી હોતો, પણ ગત જન્મનો હિસાબ પોતે જાતે જ છે ને જોવાનો હોય છે. એક સિનેમાની જેમ દરેકે દરેક સેકન્ડનો હિસાબ આત્માના નજર સામેથી પસાર થઈ જાય છે. ગયા જન્મમાં કોઈએ એની સાથે વિશ્વાસઘાત કર્યો હોય, એને દુઃખ આપ્યું હોય, તકલીફ આપી હોય કે કોઈ પણ રીતે એની માનહાનિ કરી હોય તો આત્મા એનું વેર વાળવાનું પણ અહીંયા ઈચ્છી શકે છે. પોતે કરેલ ખરાબ કામ માટે કોઈને એને નુકસાન કર્યું હોય આત્માએ, કોઈને મોત આપી હોય એને, કોઈનો એક્સિડેન્ટ કરી હોય કે કોઈને તકલીફમાં મૂક્યા હોય, છેતરપિંડી કરી હોય, તો એને માટે આત્માને અહીંયા ખૂબ જ પછતાવો થાય છે. અને એ પછતાવા રૂપે હવે પછીના જન્મમાં આત્મા પોતે એ વ્યક્તિ તરફથી શિક્ષા ભોગવવાનું પણ નક્કી કરી શકે છે. કેમ કે પરલોકની અંદર આત્માનું શરીર નથી હોતું, અને શરીર નથી હોતું એટલે એનો અહંકાર પણ નથી હોતો. એટલે આત્મા શરીર અને અહંકાર મુક્ત હોય છે, એટલે એના વિચારવાનું આવી રીતે હોય છે, એકદમ નિષ્પક્ષ અહંકાર મુક્ત હોય છે. એટલા માટે માટે જ પરલોકમાં જે પણ અને ચુકાદો સ્વીકાર્યો હોય એ પછીના જન્મમાં એનો આધાર બને છે. એ જે નક્કી કરે છે કે અહીંયા મારે આ કરવું છે, મારે વેર લેવું છે કે મારે દુઃખ ભોગવવું છે, એ બધી વસ્તુ છે ને હવે પછીના જે જન્મ એનો થવાનો છે એના બેઝમાં આવી જાય છે. ગત જન્મમાં જે પણ નાની નાની ઘટનાઓ બની હોય એ બધું જ આત્માને યાદ આવી જાય છે, અને તે પછીના જન્મ માટે એ બધી ઘટનાઓ, એ નવા જન્મનો નકશો આત્મા પોતે તૈયાર કરે છે, બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. એમાં એ બધી વસ્તુઓ એને રિવર્સ કરવા, બદલો લેવા અથવા તો દુઃખ ભોગવવા માટે એ બધી વસ્તુઓ એ નવી બ્લુપ્રિન્ટમાં વણી લે છે. આ બ્લુપ્રિન્ટમાં આત્મા પોતાના નવા જન્મ બનનાર ઘટનાઓ, પ્રસંગો, તકલીફો, વેરઝેર, બદલો, સાધના, ભક્તિ, ધ્યાન, પૂજા, પાઠ, દાન વગેરે વસ્તુઓને નક્કી કરે છે કે શું શું કરશે. આમાં તે નાનામાં નાની વિગતો છે એની વસ્તુની નોંધ લે છે, એની જાણકારી રાખે છે અને નક્કી કરે છે કે આ બધું મારે કરવાનું છે, મારે કેટલું સુખ જોઈએ, કેટલું દુઃખ જોઈએ, કોના સાથે મારે કેટલી લેણદેણ ચૂકવવાની બાકી છે. એ બધું જ સારું નરસું જીવનના આવનાર વ્યક્તિઓ કોણ હશે એ દરેકે દરેક વસ્તુ જીવાત્મા ખુદના પ્રયત્નથી નક્કી કરે છે. દરેક જીવાત્મા આગલા જન્મનો જે નકશો તૈયાર કરે છે તે એના આત્માના સ્વભાવ પ્રમાણે હોય છે, અને એના ગયા જન્મમાં જે બધા કર્મો એને કર્યા હોય છે એ કર્મો પ્રમાણે હોય છે. જો આત્માનો સ્વભાવ વૈરભાવ વાળો હોય તો તેનામાં બદલાની ભાવના વધુ તીવ્ર હોય છે, અને આત્મા જો લેટ ગો ની ભાવના વાળો હોય તો આત્માનું હવે પછીનું જે જીવન છે એકદમ સરળ, શાંતિમય અને સુખરૂપ હોય છે. માટે જ આ જન્મમાં આપણે જો કઈ ભૂલ કરીએ, કોઈને પ્રતાડિત કરીએ તો એને માફી આપતા અને માફી માંગતા આપણે શીખી લેવું જોઈએ, જેથી કરીને આપણું જે હવે પછીનું જે જન્મ છે એમાં ઓછામાં ઓછું દુઃખ તકલીફ આપણને ભોગવવાનું આવે અને આપણું જીવન દાખલારૂપ સુખ શાંતિ અને સુવિધા વાળું બને. આમ નવા જન્મનો એકદમ નકશો તૈયાર બની જાય પછી આત્મા એમાં એના મા બાપ કોણ હશે, ભાઈ ભાઈ બહેન કોણ હશે, મિત્રો કોણ હશે, સગા કોણ હશે, એ કઈ જગ્યાએ જન્મ લેશે, એનું ઘર કયું હશે, કયું ગામ હશે,
क्या जन्मे क्या समय जन्म से ये पण बद्दु आत्मा नक्की करी दे छे अने एक फूल प्रूफ करार तैयार करे छे ब्लूप्रिंट तैयार करे छे अने आ बद्दु तैयार करे छे एटले एने हास थई जाय छे के बद्दु हवे रेडी छे मारे नवा जन्म मां जवा माटे एक कोई वस्तु आपणे पूर्ण करिए अपना साहेबो मारे 120 वर्ष जीववू छे ए चोपड़ी तैयार करी दीधी छे तो एमने शांति थई गई। हाँ हवे प्रिंट ज्यारे आवशे त्यारे खबर पड़शे आपणने के केटली मजेनी बुक बनी छे। आवी रीते एकदम ब्लू प्रिंट तैयार पछी करार तैयार थई गया पछी आत्मा विश्रांति करे छे अने आ विश्रांतिनो समयगाळो केटलो हशे आत्मा जाते ज नक्की करे छे के आत्माए हवे तरत ज कोई शरीरमां दाखल थवुं छे के फरी क्यारेक नक्की थाय एना दादा दादी नक्की थई गया छे माता पिता नक्की थई गया छे अने पोते हवे जन्म लेवो छे ए बधो समयना चक्र प्रमाणे आत्मा पोतानी विश्रांतिनो गाळो नक्की करे छे। पुनर्जन्मनो समय नक्की थई जाय माता पिता नक्की थई जाय ए करवानो अधिकार पण आत्माने पोताने छे अने माताना गर्भमां क्यारे दाखल थवुं એનો અધિકાર બી આત્માને ખુદની પાસે છે કે જ્યારે જીવ અને અંડ બીજનું મિલન થાય ત્યારે દાખલ થવું જન્મના ચોથા કે પાંચમા મહિનાની વચ્ચે દાખલ થવું કે જ્યારે પ્રસૂતિ થવાની હોય ત્યારે દાખલ થવું આ બધું જ આત્મા પોતે જાતે નક્કી કરે છે અને આ વિશ્રાંતિનો જે સમય છે એ એક દિવસ જીરો દિવસથી માંડી એટલે બારમા પછીના એક દિવસથી માંડી જ્યારથી તમારું આ બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય ત્યાંથી 100 વર્ષ સુધીનો હોય છે। આ જે 100 વર્ષનો ગાળો છે એ એક મહાન આત્માઓ માટે હોય છે અને જે સામાન્ય બધી જે આત્માઓ હોય છે એ દિવસોમાં અઠવાડિયાઓમાં કે મહિનાઓમાં પોતાનો જન્મ લઈ લેતા હોય છે અને જે લાંબા સમયગાળો હોય છે એ બધી મહાન વિભૂતિઓ જેમ કે સ્વામી વિવેકાનંદ છે ગાંધીજી છે કે એવી જે મહાન વિભૂતિઓ છે જે 100 વર્ષમાં ક્યારેક જ પેદા થાય છે। રોજે રોજ તો આપણે જોતા નથી કોઈ ગાંધીજી પેદા થતા હોય એવું નહીં તો આપણી હાલત બધી સારી જ સારી જ હોય। તો એ આત્મા પર નિર્ભર થાય છે અને મહાન આત્માઓ મોટી આત્માઓ લાંબા ગાળા હંમેશા પેદા થતી હોય છે અને ગીતામાં પણ લખ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે વિનાશ થાય છે ત્યારે કૃષ્ણ જેવા વ્યક્તિઓ પેદા થતા હોય છે સદીઓમાં ક્યારેક જ। તો આવી રીતે આત્મા પોતાના માતાના એમાં દાખલ થવાનું નક્કી કરે છે। હવે જ્યારે આત્મા દાખલ થાય છે અને જ્યારે જન્મ થાય છે ત્યારે એની કુંડળી એક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બનાવવામાં આવે છે। હવે જો આ કુંડળીને આત્માને બનાવેલો જે કરાર હતો બ્લુપ્રિન્ટ હતી એની સાથે જો સરખાવવામાં આવે તો 100% એકબીજાને મળી જતી હોય છે કેમ કે જે કોસ્મોસનું જે વિજ્ઞાન છે બ્રહ્માંડનું જે વિજ્ઞાન છે એટલી હદે વિકસિત છે કે આ બંને વસ્તુઓ છે ને એમાં કોઈ ફેરફાર લગભગ હોતો નથી। હવે આત્મા જ્યારે જન્મ લઈ લે છે નવા શરીરમાં એનો બર્થ થઈ જાય છે છઠ્ઠી થઈ જાય છે પછી 40 દિવસ સુધી એને એના પાછલો જે જન્મ હતો એની બધી વસ્તુઓ યાદ રહેતી હોય છે। તમે જોજો બાળકોની સામે તમે નાનું બાળક હોય 6-7 દિવસનું તમારી સામે આમ ભલે ઓળખતું ના હોય પણ હાસ્ય કરીને 40 દિવસ સુધી એને બધી વસ્તુઓ યાદ રહી જાય છે અને 40 દિવસ પછી એની જે ગયા જન્મની જે બધી યાદદાસ્તો હતી અને એનો જે કરાર હતો જે કરીને આવ્યો છે અહીંયા આ પ્રવેશ્યો છે આ માતાના પેટમાં એ 40 દિવસ પછી એ કરાર પર અને યાદો પર પડદો પડી જાય છે ભૂલી જાય છે આત્મા। આ જે યાદો છે ભૂસાઈ નથી જતી વાઇપ ઓફ નથી થતી પણ એની ઉપર પડદો પડી જાય છે એટલે પડદો જો આત્મા મજબૂત થાય અને પોતાનું જે આધ્યાત્મિક નોલેજ છે એ આગળ જતા જો વધારે તો યાદોને
એ ઉલેચી પણ શકે છે, જોઈ શકે છે. પોતાનો ગયો જન્મ તો શું, એની પછીના જન્મો પણ જોઈ શકે છે. એવું આપણે પીએસએસએમમાં જોયું છે કે લોકો પોતાના પાછલા જન્મો જોઈ શકતા હોય છે, અને એ જોવા માટે શક્તિમાન છે ને, એને પોતાની આધ્યાત્મિક તાકાતથી બને છે. આ વસ્તુ કેવી તમારે આરામથી સમજવી હોય તો હું તમને એવી રીતે સમજાવી શકું કે આપણે સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ ફરવા જઈએ કે યુરોપ, અમેરિકા ફરવા જઈએ, અને જેવા પાછા આવીએ ઘેર વેકેશન પતી જાય પછી, ને ઘરનું તાળું ખોલીને ઘરમાં દાખલ થઈએ, અને આપણે જે યાત્રા કરીને આવ્યા એ બધું વસ્તુ આપણે ભૂલી જઈએ, ક્યાં ગયા હતા, શું થયું, ક્યાં ફર્યા, કયા ધોધ પર ફોટો પડાવ્યો, બધું ભૂલી જઈએ, એવું છે આ વસ્તુ. તો આત્મા પણ 40 દિવસ પછી બધું ભૂલી જતો હોય છે. પછી આત્મા પરલોકમાં જે કરાર કરીને આવ્યો હોય છે તે કરાર પણ ભૂલી ગયો હોય છે, એટલે એ પોતાની રીતે હવે નવું જીવન જીવવા લાગે છે. આ જે જીવન છે નવેસરનું જીવન છે, પાછળના જીવનનું બધું એનો છાપ છે, બધા સંબંધો ચાલુ છે, પણ જે યાદદાસ્ત પર પડદો પડી ગયો છે એટલે આત્માને કંઈ યાદ રહેતું નથી, અને નવા જીવનમાં એને કંઈ તકલીફ પડે, કંઈ વિષમતા આવે, તો એ જે બધો દોષ છે એ કાં તો ઈશ્વરને આપે છે, કે પછી ગ્રહોની દશા ખરાબ છે એમ કહે છે, અથવા તો સ્વજનોનો વાંક છે એમ કહે છે. જેમ કે પતિ પત્નીમાં મનમેળ ના હોય તો પત્ની કે પતિ એના મા બાપની ઉપર દોષ ઠલવે છે કે મારા મા બાપે આની જોડે લગ્ન કરાવ્યું મારું અને મારું જીવન ખરાબ થઈ ગયું. બાળકો બરાબર ના હોય, બરાબર ભણતા ના હોય કે ભણ્યા ના હોય અને મા બાપને માથે પડે તો પતિ પત્ની પર અને પત્ની પતિ પર દોષનો ટોપલો ઢોળે છે કે તે બરોબર ધ્યાન આપ્યું નહીં, છોકરાઓને બરોબર ભણવામાં એ નહીં કર્યું. તો આ બધું નક્કી તો આત્મા ખુદ કરીને આવ્યો હોય છે, પત્ની કે પતિ એ જ નક્કી કરીને આવ્યો છે. મારે ત્યાં કયા દીકરા પેદા થશે એ પણ એ નક્કી કરીને આવ્યો હોય છે, પોતાના મા બાપ પણ નક્કી કરી આવ્યા હોય છે. બધું જ પોતાની પસંદગી પ્રમાણેનું જ હોય છે, પણ નવો જે સમય છે, નવા સંજોગો છે, નવા કર્મો છે, એના નહીં પણ સગા સંબંધીના અને બીજા બધાના કર્મો જે છે એ એક મહત્વનો ભાગ, મહત્વનો રોલ છે ને આત્માના આ જીવનમાં ભજવતા. થાય છે બધું આત્માના મન પ્રમાણે જ, એની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ થાય છે, પણ એ દોષ બીજા કોઈને આપે છે તો આમાં દોષ નસીબનો કે કોઈ વ્યક્તિનો દુઃખ કરવાનો કે દુઃખ લગાડવાનો કોઈ મતલબ નથી રહેતો, કેમ કે આપણા આ જન્મની વાર્તાના વાર્તાકાર, લખનાર, વાર્તાકાર આપણે છીએ, એના પ્રોડ્યુસર આપણે છીએ, એના ડાયરેક્ટર પણ આપણે છીએ અને એના એક્ટર પણ આપણે છીએ. બધું જ આપણા પ્રમાણે થયું છે, વન મેન શો. આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે બધું થતું હોય છે, તો પછી બીજા કોઈને શાને માટે દોષ આપવો? જે પણ કર્યું છે એ આપણા લખ્યા પ્રમાણે જ છે, જાતે લખ્યા પ્રમાણે. આપણે તો શીખ્યા જ છીએ ને, યુ ક્રિએટ યોર ઓન રિયાલિટી. હા, જ્યારે આપણે શેઠનું જ્ઞાન વિશે આપણે શીખ્યા ત્યારે આ વસ્તુ આપણે અંદર શીખ્યા જ છીએ કે તમે જ તમારા ભાગ્યના વિધાતા છો, તમે જ તમારું જીવન ક્રિએટ કર્યું છે. એટલે આપણને તો એટલું નોલેજ હોવું જ જોઈએ કે આ બધું જે બી થાય છે એ મારી ઈચ્છાઓ પ્રમાણે અને મેં જે પ્રમાણે લખીને આવ્યો છે એ પ્રમાણે જ થાય છે. આપણા જીવનમાં જે બધા પાત્રો બીજા આવે છે, માતા પિતા આવે છે, આપણા દાદા દાદી હોય છે, આપણા પુત્ર પુત્રાદી હોય છે, દીકરા હોય છે, આપણા કાકા મામા સગાઓ જે આવે છે, મિત્રો આવે છે, આપણા નોકરી કરતા હોય તો ઉપરના અધિકારીઓ આવે છે, સહકર્મચારીઓ આવે છે, આ બધું જ પહેલેથી નક્કી કર્યા પ્રમાણે જ આવે છે, અને એ બધા પોતપોતાનો રોલ તમારા કહ્યા પ્રમાણે ભજવતા હોય છે. એટલે એના વિશે આપણે માઠું લગાડવું કે દુઃખ લગાડવું એ નકામું છે. હવે જ્યારે આત્મા છૂટો પડી ગયો હોય
અને મૃત્યુ બાદ સ્વજનો જે એની પાછળ કલ્પાંત કરતા હોય છે એવું કલ્પાંત નહીં કરવું જોઈએ. પ્રાર્થના જે બધી વિધિ ધ્યાન વગેરે ખૂબ જ કરવું જરૂરી છે જેથી કરીને આત્માની સદગતિ થાય, આત્મા ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે. અને જો એમ ન થાય તો આત્મા પૃથ્વી લોકમાં અટકી પડે છે. જે આત્મા અને જીવ અહીંયા કોઈમાં રહી જતો હોય છે, બહુ જ પ્રેમ કરતા હોય કોઈને, પત્નીને કે પતિને પ્રેમ કરતા હોઈએ, બાળકોને પ્રેમ કરતા હોઈએ, બહુ જ બધા રૂપિયા હોય મુકેશભાઈ જેટલા ને આપણે મિલકતને પ્રેમ કરતા હોઈએ, તો આવા સંજોગોની અંદર આત્મા જલ્દીથી પૃથ્વીને છોડવાનો નક્કી નથી કરતો, પ્રયત્ન નથી કરતો. પૃથ્વી લોકમાં વધારે ટાઈમ માટે એને રોકાઈ જવાનું મન થાય છે, અથવા તો એ જે શરીરમાં હોય એ શરીરમાં એને રોકાઈ જવાનું મન થતું હોય છે. એ સિવાય બી એને વિધિ બરોબર ના થઈ હોય, એક્સિડેન્ટ થઈ ગયો હોય, અથવા તો ખૂબ જ લાંબી બીમારી બાદ એને આપઘાત કર્યો હોય, અચાનક મોત આવી ગયું હોય, તો આવા કેસની અંદર પણ આત્મા જલ્દી જઈ શકતો નથી. 12 દિવસમાં જો આત્મા દેવલોકમાં ના પહોંચે 12મા દિવસ પછી, તો એ દેવલોકના દ્વાર બંધ થઈ જાય છે અને આત્મા અને પાછા ફરવું પડે છે. પાછા ફરતા એના માટે કોઈ શરીર પણ પૃથ્વી લોક પર હોતું નથી, એટલે આત્મા બંને વચ્ચે અટવાઈ જાય છે, દેવલોક અને પૃથ્વીલોક વચ્ચે. હવે આવા અટકી ગયેલા જે આત્મા છે એને આપણે કહીએ છીએ પ્રેતાત્મા, કેમ કે એની પાસે શરીર નથી. એની પાસે આત્માની પાસે કારણ શરીર છે, પણ એની પાસે શરીર નથી કે જે ભોગવી શકે, અને દેવલોકમાં પણ જવાની જગ્યા નથી. આવા આત્મા છે ને પ્રેતાત્મા કહેવાય છે. તો આત્માની સદગતિ થાય, આપણા સ્વજનનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એની સદગતિ થાય, એના માટે આપણે કલ્પાંત કર્યા વગર ક્ષમા પ્રાર્થના યજ્ઞ વિધિ કે ધ્યાન જે પણ કરવું હોય એ કરીને આત્માને સરળતાથી આપણે ઉર્ધ્વગતિ આપવી જોઈએ. પણ આજનો જે આ નવીન જમાનો છે, આપણા બધા સગા સંબંધીઓ ઘણા બધા તો ફોરેનમાં ગયા છે, એટલે આપણે આધુનિક થઈ ગયા છે, વિજ્ઞાનમાં માનતા થઈ ગયા છે. ગરુડ પુરાણ શું કહે છે એની આપણે કોઈ દરકાર કરતા નથી. અને ત્રીજે દિવસે જ ઘરમાં કોઈ મૃત્યુ થાય તો ત્રીજે દિવસે આપણે એમ કહે છે કે ચાલો હવે દુકાન ચાલુ કરો કે નોકરી ચાલુ કરો. એ મૃતાત્મા પાછળ આપણે કોઈ જાતની વિધિ કરતા નથી. ચોથા દિવસે જ આપણે ચોથો દિવસ ઉજવી અને જીવ ઉઠાડી અને પોતપોતાના ધંધે લાગી ગયા છીએ, કે જે વ્યક્તિ આપણી વચ્ચે આટલા વર્ષોથી રહી એની આત્માનું જે માન સન્માન જળવાવું જોઈએ, આપણી શક્તિ પ્રમાણે એની જે વિધિ કરવી જોઈએ. કમસે કમ પ્રાર્થના તો કરી શકાય 12 દિવસ, ભલે તમે તમારી નોકરી ચાલુ કરો કે દુકાન ચાલુ કરી દો, બહુ નુકસાન મોટું જતું હોય તો, પણ રોજ સવાર સાંજ તમે એને માટે પ્રાર્થના કરો એની ઉર્ધ્વગતિ માટે. જેમ પહેલા જમતા હતા સાથે બેસીને, એમ એમનું નાનું એવું ભાણું કાઢો તમે અને કહો એને કે પપ્પા જમી લો, તો અથવા તો તમારા પતિ હોય તો એનું નામ લઈને જેમ કહેતા એમ કહો કે ભાઈ જમી લો કરીને. તો આત્માને બી ખબર પડે છે કે ભાઈ મારું શરીર નથી, પણ આ લોકો મને પ્રેમ તો એટલો ને એટલો જ કરે છે અને મારું સન્માન પણ એટલું જાળવે છે. તો એ લોકો, એ આત્મા છે એને ઉર્ધ્વગતિ કરવાનું મન થાય છે. અને આવી કન્ડિશનની અંદર આત્મા પોતે જ પોતાના શરીર પોતાના કુટુંબથી વિખૂટો પડી, કુટુંબને અલવિદા કરી અને દેવલોક તરફ પ્રયાણ કરતો હોય છે. જે પરિવારો પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેઓએ બહુ દુઃખી ના થવું જોઈએ, કેમ કે આપણે દુઃખી જ્યારે થઈએ છીએ, આપણે રોઈએ છીએ, ત્યારે આત્મા આપણા કરતા વધારે દુઃખી થતો હોય છે. એવું કહેવાય છે, આવું શાસ્ત્રમાં લખ્યું છે કે જે આંસુ તમે વહાવો છો અને જે પણ પાણી તમારા નાકમાંથી કે નીકળે છે એ બધું આત્માએ પીવું પડતું હોય છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે, મેં વાંચેલું છે તે પ્રમાણે. એટલે બહુ કલ્પાંત નહીં કરવાનું, રડવાનું નહીં, અને હસી ખુશી આત્માને વિદાય કરવો જોઈએ.
કેમ કે આત્માનું મૃત્યુ થતું નથી, પણ મૃત્યુ શરીરનું થાય છે. અને સમય જ્યારે આવશે ત્યારે આપણે પણ દેવલોકમાં જવાનું છે, અને આપણા એ જે સ્વજનો આપણી પહેલા જે ગયા છે એમને મળવાના જ છીએ. એ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ, અને જીવનમાં સત્કાર્યો સેવા કાર્યો કરવાનું ભૂલવું ના જોઈએ. જ્યારે જ્યારે પણ મોકો મળે આવું કંઈ આપણા સિવાયનું સ્વાર્થ સિવાયનું કામ કરવાનું, ત્યારે આપણે એ કાર્યો અચૂક કરવા જોઈએ, જેથી કરીને આવતા જન્મમાં અને એ પછીના પણ બધા જન્મો આપણા સુધરી જાય છે, અથવા તો જન્મ જ મટી જાય છે. તમે ઇન્દ્રલોકને કે ગોલોકને પામો છો, તો આપણી આત્માની જે સફર છે અહીંયા પૂરી થાય છે. જેવી રીતે આત્મા બહાર નીકળે એવી રીતે પછી માતાના ગર્ભમાં પણ દાખલ એવી રીતે થાય છે, કે આત્મા પછી કારણ શરીર કોઝલ બોડી અને તેજસ શરીર, આ ત્રણ વસ્તુ છે એ આત્માની, આ બે વસ્તુ આત્માની સાથે જ હોય છે, અને આ બે વસ્તુ હોય હોવાની સાથે જ એ નવો જન્મ લઈ શકતો હોય છે. એટલે નવો જન્મ ધારણ કરવા માટે આત્માની સાથે આ બે શરીર કોઝલ બોડી અને તેજસ શરીર પણ સાથે હોય છે. અહીંયા આપણી આત્માની ગતિની જે વાત છે એ હું પૂરું કરું છું. તમે ખૂબ જ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને સ્વાધ્યાય પરિવારનો મને અહીંયા વાત કરવા માટે જે મોકો આપ્યો આત્માની ગતિ વિશે એ માટે પણ આપ સૌનો ખૂબ જ આભાર. જય શ્રી કૃષ્ણ. હવે ધ્યાન કરવું છે બધાએ. દેવ્યાની બેન ધ્યાન કરીશું આપણે, હવે થોડો ટાઈમ છે આપણી પાસે. હા ગોવિંદભાઈ, તમે બહુ જ સરસ રીતે એકદમ સરળ શબ્દોમાં જે જ્ઞાન આપ્યું કે નાની નાની ઘણી બધી વાતો ખબર નથી હોતી, અને આપણે આપણા જે સ્વજનો ગુમાવીએ પછી કલ્પાંત કરીએ છીએ, અફસોસ કરીએ છીએ, તો એમને દુઃખ થાય છે. તો બહુ સરસ સમજણ આપી તમે કે એમને પાછળ ધ્યાન કરો, પ્રાર્થના કરો તો એમની ગતિ થાય. એટલે ઘણી બધું શીખવા મળ્યું આજે નાની નાની નચિકેતાનું, તો આખું મને ફિલ્મની જેમ બધું દેખાતું હતું. તમે એટલું સરળ રીતે સમજાવ્યું અને ખૂબ જ જ્ઞાન મળ્યું. હવે કોઈને કઈ પૂછવું હોય તો, નહીં તો આપણે પછી ધ્યાન કરીએ. કઈ પ્રશ્ન પૂછવા છે તમને ગોવિંદભાઈ ને? પૂછી શકે છે. હા, કોઈને કઈ પૂછવું હોય કે કઈ શેર કરવું હોય તો. કઈ બાકી રહી ગયું હોય ને કોઈને કઈ વધારાનું જો આમાં ખબર હોય તો એ પણ જણાવી શકે છે. કોઈને કઈ પ્રશ્ન નથી લાગતા. તમને એટલું સરળ સમજાવ્યું છે ને કે આમ આપણે કહીએ ને શીરાની જેમ ગળે ઉતરી ગયું બધું બધાને. ખૂબ જ સરસ માહિતી આપી તમે આત્માની ગતિ વિશે એકદમ સરળ શબ્દોમાં. આપણે ધ્યાન કરીએ તો પછી કોઈને કઈ ના પૂછવું હોય તો. જો કોઈને કઈ પૂછવું ના હોય તો આપણે ધ્યાનમાં બેસીશું. બધા એક મિનિટ. હેતલ બેન કઈ પૂછવા માંગે છે? હેતલ બેન ને અનમ્યુટ કરો. હા હા હેતલ બેન તમે કરો અનમ્યુટ. હા જી બોલો. હા બોલો. હા, સરે જેવી રીતે કીધું કે આપણા આત્માને સોરી એમના માટે આપણે જમવાનું પણ કાઢવું જોઈએ છેવટે. હા, એટલે એમને એમ થાય કે ભાઈ મને હજી પણ એ લોકો યાદ કરે છે. બરાબર છે. યસ યસ. તો એ જમવાનું આપણે એમના માટે કાઢ્યું તો એ ચલો આંખોથી એમની આત્માથી એ ગ્રહણ કરશે, પણ જ્યારે એ ડીશ હોય તો પછી એ જમવાનું શું કરવાનું? આપણે જે પ્રસાદ કાઢીએ છીએ એ પ્રસાદ આપણે એ પ્રસાદ સમજીને આપણે લઈ લેવાનો. જે પ્રસાદ છે તમારે ગ્રહણ નહીં કરવાનો, એ ગાયને કે કોઈને આપી દેવાનો બા, અને એક નાનું ખાલી એક કોળિયા જેટલું જ હોય, પણ એને
જે આત્મા છે એને અહેસાસ થવો જોઈએ કે હજુ પણ હું નીકળી ગયો છું શરીરમાંથી, મારું શરીર પણ નષ્ટ થઈ ગયું છે, પંચ મહાભૂતમાં મળી ગયું છે, પણ હજુ પણ મારા જે કુટુંબીજનો છે, મારા સ્પાઉસ કે પતિ કે પત્ની છે, મારા બાળકો છે, એ લોકો હજુ પણ મને યાદ કરી રહ્યા છે. એટલે આત્માને સંતોષ થાય કે મેં જે પણ સંસ્કારો મારા કુટુંબને આપ્યા છે, મારા બાળકોને આપ્યા છે, એ લોકો ભૂલી નથી ગયા કરીને, અને હજુ પણ મને યાદ કરે છે ભલે હું હાજર નથી કરતો. તો એ જે ખાવાનું છે તમારે બહાર તમે મૂકી શકો છો કે જે લોકોને જાનવર કે જે ગાય કે હોય એ લોકો ખાઈ શકે, ને આખી થાળી કાઢવાની જરૂર નથી તમારે. એક નિવાલા, એક કોળિયો જ ફક્ત, એ આપણને યાદ કરવા માટે. કલ્પના કરવાનો મતલબ નથી, તમે એમને યાદ કરો છો જમતી વખતે, એ એને ખ્યાલ આવે. અને આની વિધિ પણ છે ને, એમાં આપેલી આજ વસ્તુ, આની વિધિ છે ને આપણે આજ વસ્તુ મારા, હા શું કહો છો? મૃત્યુ થયું એ પછી એ 13 દિવસ સુધી રોજ એમની થાળી કાઢીને એ ત્યાં એમના ફોટા પાસે મુકતા હતા, અને પછી એમના ઘરના જ બધા લેતા હતા પ્રસાદ કરીને. બહુ સારું. પ્રસાદ કરીને એ લોકો એમના ઘરના બધા ભાઈ બહેનો બધા લેતા હતા. બરોબર છે. તો એવું પણ કરી શકાય. હા હા, એ પ્રસાદ જ છે એક જાતનો. તમારે જો આમાં શું છે, મેં એક વસ્તુ વચ્ચે કહી, જો તમે બરોબર એને સાંભળી હોય તો મેં એમ બી કહ્યું, યાદ રાખજો હું તમને પ્રશ્નો પૂછીશ, બરોબર છે? તો એક વસ્તુ મેં તમને એવું કીધું કે મૃત્યુ છે ને એને આપણે અશુભ સમજીએ છીએ. હા, મૃત્યુ એટલે જે મૃત શરીર છે એની ઉપર આપણે જે કપડા નાખીએ છીએ. મને ખબર છે કે અમારા ફેમિલીમાં એક ભાઈ છે, એમના વાઈફ ગુજરી ગયા, તો 11,000 રૂપિયાની સાડી એમણે નાખી નવી બજારમાંથી લાવીને, બરોબર? અને પછી એ સ્મશાનમાં રજળતી હોય, કેમ કે એને અશુભ ગણીએ છીએ. અમને જે આપણે ખાવાનું પણ જો આપીએ ને તો આપણા મગજમાં એવું, જો અશુભ રાખીએ તો આપણે કદાચ નથી ખાઈ શકતા, પણ એક પ્રસાદ છે એમ સમજીને ઘરના માણસો બી ખાઈ શકે છે. અને આની જો તમારે વિધિ જોવી હોય તો જે મેં આપણે વાત કરી એમાં એની વિધિ આવે છે કે રોજે રોજ એક પિંડ આપવું જોઈએ. આપણે તો 11માં 12માં દિવસે પિંડ દાન કરીએ છીએ ને, જે રોજે રોજ પિંડ આપવું જોઈએ એનો મતલબ છે કે રોજ રોજ તમારે એમને જમવાનું આપવું જોઈએ, સવાર બપોર સાંજ જયારે પણ તમે જમતા હોય ત્યારે, એમ કરીને મૃતાત્માને તમારે યાદ કરવા જોઈએ. હવે બીજો એક ક્વેશ્ચન છે કે મારા મધર ફાધર છે એ લોકો 12માં 13માં ની વિધિમાં, જે આપણે 10માંથી બધી વિધિઓ ચાલુ થાય એમાં માનતા નથી. એટલે અમે ખાલી ભજન ને એવું કરતા હતા, કારણ કે એ જે ધર્મ પાડે છે ગોકુલનાથજી નો, એમાં એમને એવું છે કે ભાઈ કોઈ વિધિ નહીં કરવાની, પણ બધા ભેગા થઈને તમે ખુશીથી જમો સાથે, બધા કુટુંબીજનો, બધા કાકાના છોકરાઓ બધાને ભેગા કરીને તમે જમો, એવી રીતે એ ભાવના છે. પણ એ લોકો કોઈ વિધિ નહીં કરવાની, તો એ ચાલે? મેં જો છેલ્લે છે ને એક છેલ્લા મેં શું કહ્યું, જયારે પેલો આત્મા અટકી જાય છે ને એની પેલા એક વસ્તુ મેં તમને કહી કે અત્યારના જમાનામાં જે નવી પેઢી છે ને એ કોઈ રીત રિવાજોમાં માનતી નથી. મારા મધર ફાધર, મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે કોઈ વિધિ અમે એટલા માટે નહોતી કરી કે મારી મધર હજી હયાત છે, મારી મધર ના પાડે, એમને ના પાડી હતી કે અમારા ગોકુળનાથજીમાં આ કોઈ વિધિ હોતી નથી. પણ અમે 9માં કે 10માં દિવસથી કાકાના બધા કુટુંબીજનો જે અમે હતા એ બધા ભેગા મળીને સવાર સાંજ સાથે જમતા હતા. એટલે બધા દૂર રહે એટલે સાંજે બધા ભેગા થઈએ, સાથે જમીએ અને ભજન કરીને અમે છૂટા પડીએ. ભજન અમે રોજ કરતા હતા. હા હા, તો એ દિવસ સુધી એ જ વસ્તુ મેં કહી બેન અહીંયા કે જે નવી પેઢી છે ભલે રીત રિવાજ નથી પાડતી, અમને ખર્ચો લાગતો હોય કે બીજું કઈ લાગતું હોય, તો પોતાની શક્તિ પ્રમાણે કમસે કમ પ્રાર્થના તો જરૂર કરવી જોઈએ, એવું મેં વચ્ચે કહ્યું. હા, એ તમે કીધું. પણ આ તો એ લોકોના ધર્મમાં એટલે આવું હોય શકે અને ચાલે, એ પૂછવું તું મારે કે ઘણા એવું કહેતા હોય છે કે પિંડ
કાપો નહીં ત્યાં સુધી તમને મોક્ષ મળે નહીં, એ બધી જે બધી જે બધાની જુદી જુદી હોય છે વાત. આપણે હિન્દુ ધર્મની વિધિની વાત કરીને હવે તમે બીજા કોઈ રિલિજિયન જોશો, મુસલમાનને જોશો, બરોબર, ખાલી પ્રાર્થના જ કરે છે. પછી ક્રિશ્ચિયન લોકોને જોશો, ખાલી પ્રાર્થના કરે છે, બરોબર. એમને ત્યાં 11માં 12માં કોઈ વિધિ નથી હોતી, કોઈ પિંડદાન નથી હોતું, બરોબર છે. મેઇન વસ્તુ એમની જે નમાજ અને નિયાઝ આ વસ્તુ હોય છે. ક્રિશ્ચિયન લોકોમાં તો પ્લેનલી પ્રાર્થના જ હોય છે. એ તમે ક્યારેક કોઈ જોવા જશો એટલે તમને ખબર પડશે, ચર્ચની અંદર કે એમનું જયારે વિધિ થતી હોય તો કોઈ જાતનું રોવાનું કલ્પાંત નથી હોતું, એકદમ સરળ વિધિ હોય છે. બધા બ્રાન્ડ ન્યુ કપડા પહેરીને આવતા હોય છે વિદાય આપવા માટે. એટલે આ દરેક ધર્મની પોતપોતાની અલગ અલગ વસ્તુ છે. અને આપણા હિન્દુ ધર્મમાં બી ઘણા બધા ફાંટાઓ છે, એ પ્રમાણે બધું સ્વામિનારાયણમાં અલગ કરતા હોય છે, બીજે કશે અલગ કરતા હોય છે. પણ મેઇન વસ્તુ એવી છે કે એને તમે શાંતિથી આ વિધિ કરશો એટલે એને આત્માને શાંતિ મળશે અને એની જે વિદાય છે પરલોકની એ સરળ બનશે. ઓકે, થેન્ક યુ. મારી જે બધાની માન્યતા ને જે હતું એમાં તમે જે મને સમજાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. તન્વીબેનને અનલોક કરો. તમને અનમ્યુટ કર્યા છે, બોલો. તમારે ત્યાંથી અનમ્યુટ કરો તમે અને બોલો. નમસ્તે ગોવિંદભાઈ. અરે આ તો તન્વીબેન નામ બદલીને આવી ગયા, ભારતીબેન. હા ભાઈ, મારી બેબી નું નામ છે, એનો ક્લાસ હમણાં જ ખતમ થયો ને, મારી ક્લાસ ચાલુ હતી તો મેં નામ એ જ લેવા દીધો. ના, ઓકે. હા ભાઈ, મને મજામાં. મને એ પૂછવું છે કે જે આ જતા રહ્યા છે ને, એમને એમના જીવ પાછળ 10મા દિવસ થી 12મા દિવસ સુધી બહુ જ ઘણું બધું દાન પુણ્ય કરે છે, અને 11મા દિવસે નિયાણીઓ જમાડે છે. એટલે કેટલી આપણે અમારામાં તો 400-500 જેવી નિયાણી જમાડે છે. અગર 5 ભાઈઓ તો 500 નિયાણીઓ કરે, એવું એક દીકરો હોય તો 100 નિયાણીઓ જમાડે છે. તો એ બધું શું એ જીવાત્મા ને મળે છે એમ કે છે, એવું માને છે બધા કે આપણે નિયાણીઓ જમાડશું તો એ બધું એ જીવાત્મા ને મળશે, એ સાચું છે? જીવાત્માને કઈ મળતું નથી, જે તમે તમારી ભાવનાથી જે કરાવો છો તમે, એ ભાવનાથી એની ઉર્ધ્વગતિ થાય છે. કઈ ના કરો તો એને જીવાત્માને એવું લાગે કે આટલું બધું મેં મારા કુટુંબ માટે કર્યું, આટલા બધા રૂપિયા કમાયો, એમને આવી બધી પોઝિશનમાં રાખ્યા, અને આવી જે વિધિ છે એ પણ નથી કરી શકતા. એટલે જે આપણે તમે નિયાણી જમાને જમાડવાની જે વાત કરી ને, એ આપણા આપણા આત્માની શાંતિ માટે અને આપણો જે આત્મા જે જતો રહ્યો છે એની પણ ઉર્ધ્વગતિ માટે છે. બાકી મળવાનું કઈ નથી. આ જે સંસ્કાર છે એ જ મળવાના છે, અને જે લઈને ગયા છે 3 વસ્તુ, આત્મા 2 શરીર લઈને ગયો છે, એ જેની જોડે જવાના છે. કેમ કે ધ્યાનમાં આવ્યા પછી મને એ વસ્તુ સમજાણી, પણ હજી આપણે એ બધાને સમજાવવા માટે મને એવું લાગે કે મારી વાત ઉપર માનશે કે નહીં. કે અને આ વસ્તુ એવું છે ને ભાઈ કે આ નિયમ જાણે બની ગયો હોય ને, હવે કોઈકની પરિસ્થિતિ છે નિયાણીઓ જમાડવા માટેની, કોઈકની નથી, તો પણ એમને દેખાદેખી કરવું જ પડે છે. એ તો જે આ જમાડે છે ને એને કહે છે પ્રેત ભોજન. પ્રેત ભોજન નો હું બી છે ને સખત વિરોધી છે, અત્યારથી નહીં, જ્યારથી હું કોલેજમાં ભણતો હતો ને ત્યારથી આ જે પ્રેત ભોજન વિશેના મેં 1-2 લેખ વાંચ્યા હતા, અને તમને નવાઈ લાગશે. હું જયારે કોલેજમાં તો ત્યારે સૌથી પહેલા અમારા ઘરમાં મારા દાદા ગુજરી ગયા, બરોબર. તો જમવાનું કરે, મિષ્ટાન કરે, મેં નથી ખાધું. મારા પપ્પાએ કીધું કે તું નહીં ખાઈ તો તારા દાદાનો જીવ અવગતિએ જશે. મેં કીધું એમના માટે પ્રાર્થના કરી લઈશ, હું દાળ રોટલા ખાઈને પ્રાર્થના કરી લઈશ, બાકી આ બધું જમાડવાનું ને કઈ જરૂર નથી. ત્યારથી હું એનો વિરોધ કરતો હતો. તમે વિધિ બધી કરો, કરીને પ્રાર્થના કરો ભેગા થઈને. આપણે શું કરીએ છીએ, 12માની જે વિધિ છે ને, એકચ્યુઅલી તો શું હોવું જોઈએ કે જે બધા માણસો આવે છે 12માના દિવસે, એ ફક્ત 2-3 કલાક માટે આવે છે, બધા જમીને છૂટા પડી જાય છે. પણ આત્માની ઉર્ધ્વગતિ માટે જે કરવું જોઈએ પ્રાર્થના, કરે છે આપણે બધા ભેગા થઈને પ્રાર્થના? કોઈ ધ્યાન કરવું જોઈએ, કરે છે? કોઈ નથી કરતું. એકચ્યુઅલી શાસ્ત્રમાં આવું જ છે, મતલબ કે જે બી એના જે આપણા સગાવાલા હોય બહારગામથી જે બધા આવ્યા હોય, એ રાત રોકાય કે આપણે ત્યારે
તો એને માટે પ્રાર્થના કરે, બેસીને ધ્યાન કરે. પ્રાર્થનામાં તો શું, તમે 10 મિનિટમાં પતી જાય, તમારું ધ્યાન કરો, તમે 2-3 કલાક ધ્યાન કરો અને એમાં આત્મા એના નવા જે ગંતવ્ય તરફ જાય છે એમાં અત્યારે જે તકલીફો પડી કે જે પણ એના કર્મોને લીધે ભોગવવું ના પડ્યું તો ત્યાં એને સારામાં સારું માર્ગદર્શન મળે અને હવે પછીનું એનું જે જીવન છે એ એકદમ સુખદાયી શાંતિદાયી બને એ ટાઈપનું આપણે ધ્યાન કરવું જોઈએ. ભેગા થઈને આટલા બધા માણસો ભેગા ક્યારે થયા હોય તો એવો લાભ તો મળતો નથી, પણ આપણે ધ્યાન નથી કરતા. બધી વાતો કરીએ છીએ, ભાઈ આમ હતા ને તેમ હતા ને ફલાણો હતો ને ઢીકડો હતો ને પૂરું થઈ ગયું 12મું, ખાઈ પીને છૂટા પડી જઈએ છે. મહત્વનું એ છે કે ભલે ઘરના 4 માણસ તો 4 માણસ, પણ તમે ધ્યાન કરો. જયારે ધ્યાનમાં આવી ગયા પછી આપણને સમજાવવું જોઈએ. આપણા જે સર છે એમના માતાજી ગુજરી ગયા, તો એમના વિશે હમણાં આપણને કહ્યું જ છે કે એમના માતાજી ગુજરી ગયા તો 12માની વિધિ કરી ખરી, પણ એમણે ખાવા પીવાનું કઈ નતું, ફક્ત 3 કલાક બધા આવીને ધ્યાન કર્યું અને બધા છૂટા પડ્યા. બરોબર. 10 દિવસ થાય ને ત્યાં સુધી બેસીને પ્રાર્થના ને કરે છે, પણ પ્રાર્થના કરે છે પણ ધ્યાન હજી નથી થતું. આંખો બંધ કરીને 5. બરોબર. મને જમવાનું જ પૂછો તું. હે બરોબર, મને આ નિયાણીઓ જબરજસ્તી કરાવે છે ને એના વિશે જ પૂછવું હતું. થેન્ક યુ સો મચ ભાઈ, તમે બહુ સરસ રીતે સમજાવ્યું. જો સમાજને બધું એ ગમતું હોય અને તમારી જો ફર હોય, તમારી પાસે એ કરવાની જો પૈસાની છૂટ હોય તો કરવામાં કઈ વાંધો નથી. પૈસાથી સુખ નથી મળતું, પૈસા વાપરવાથી સુખ મળે છે. એટલે જો 2-5 રૂપિયા ખર્ચવાથી કોઈ સુખી થતું હોય, સમાજમાં તમારા વિશે સારું થતું હોય તો ખર્ચો કરવામાં શું વાંધો છે. બધું અહીંયા જ રહેવાનું છે ભારતીબેન, એની કરતા વાપરીને જવું સારું. બરોબર. થેન્ક યુ. અને મારા પડદાદા હતા, મને હજી પણ બહુ સરસ રીતે યાદ છે, કેમ કે એ ઘણું લાંબુ જીવન જીવ્યા. તો એ હંમેશા એમ જ કહેતા કે મારા મમ્મીને ને મારા બાને દાદીને ને એવું જ કહેતા કે હું હમણાં જીવતો છું ને ત્યારે મને જે જોઈએ એ બધું બનાવીને તમે ખવડાવો, હું મરી જાઉં પછી તમે 12 નહીં ભરો તો પણ ચાલશે અને મારું શ્રાદ્ધ નહીં કરો તો પણ ચાલશે, હું ક્યારે તમને નડીશ નહીં, પણ મને હમણાં જયારે હલવો યાદ આવે ત્યારે તમે મને હલવો બનાવી દો, પૂરી યાદ આવે ત્યારે પૂરી ને ખીર બનાવી દો, હું કહું એ બનાવી દો, પછી મને મારા મર્યા પછી કઈ ના કરજો. વેરી ગુડ. એવો ખુલાસો કરીને ગયા હતા. બરોબર. લોકો જીવતા જીવત 12મું કરી દેતા હોય છે. હમણાં મારા એક ઓળખીતા છે મહેસાણાની અંદર, તો એનું મમ્મીનું 12મું અને 11મું 12મું અને 13મું 3 દિવસ કર્યું અને લગભગ 12-13 લાખ રૂપિયા જમાડવામાં ખર્ચો કર્યો. રોજનું 2-3 હજાર માણસોને જમવાનું બનતું હતું. એટલે લોકો જીવતા જીવત પણ કરી દે છે કરીને. બહુ સારું, તમે સારો પ્રશ્ન પૂછ્યો અને અમે લોકો હૈદરાબાદ આવવાના છે, તમે પણ આવજો પાછા ત્યાં. હા, હું એક દિવસ માટે આવી શકીશ. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે ગોવિંદભાઈ, ઘણાના પ્રશ્નો હશે. આ તન્વીબેને એક પ્રશ્ન પૂછીને ઘણા બધાના ઉત્તર બધાને આપી દીધા અને તમે ખૂબ સરસ રીતે સમજાવી, બધાના મનનું સમાધાન થાય. કરવું હોય તો કરો, તમારું મન ના માને તો ના કરો, એટલે બહુ સરસ તમે આપ્યા. હવે આપણે ધ્યાન કરશું થોડી વાર. કોઈને કઈ પૂછવું હોય તો આપણે ધ્યાનમાં બેસી જઈએ. હા, ના હવે કોઈ નથી, હેન્ડ રેઈઝ કોઈનો નથી. હા, ધ્યાન મુદ્રામાં બધા બેસી જાઓ. આપણને ખબર જ છે ધ્યાનમાં કેવી રીતે કમ્ફર્ટેબલ બેસી જવું. આંખો બંધ કરી લો, બંને હાથને ક્રોસ કરી ખોળામાં મૂકી દો. ધ્યાન આવતા જતા શ્વાસ પર, શ્વાસ લાંબો કે ટૂંકો નહીં કરવો, જેમ ચાલે છે એમ ચાલવા દો. એકદમ સ્વાભાવિક શ્વાસોશ્વાસ.
શ્વાસોશ્વાસ પર જો ધ્યાન આવતું ના હોય તો બે ત્રણ ઊંડા શ્વાસ લો અને મોંમાંથી શ્વાસને બહાર કાઢો અને પછી તમારું ધ્યાન શ્વાસોશ્વાસ પર લગાવો. શ્વાસોશ્વાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જશે. જ્યારે પણ શ્વાસને પકડવામાં તકલીફ પડતી હોય તો બે ત્રણ ઊંડા શ્વાસ લેવાના અને પછી ધ્યાનને આવતા જતા શ્વાસ પર કેન્દ્રિત કરવાનું. શ્વાસ કયા નાસિકામાંથી ચાલે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ ડાબેથી જઈ રહ્યો છે કે જમણેથી જઈ રહ્યો છે એની ઉપર ધ્યાન. ઠંડો શ્વાસ નાસિકામાંથી જઈ રહ્યો છે અને ગરમ ઉચ્છ્વાસ બહાર નીકળી રહ્યો છે એની ઉપર ધ્યાન આપો. આજુબાજુના અવાજોને સાક્ષી ભાવે સાંભળો પણ તમારું ધ્યાન આવતા જતા શ્વાસ પર જ રાખો. એક પણ શ્વાસ આપણી નજર બહાર નહીં, શ્વાસો પર નજરોનો પહેરો. શ્વાસ જ આપણો ગુરુ છે, શ્વાસ જ આપણું જીવન છે એને મહેસૂસ કરતા રહો અને સજગતાથી શ્વાસની સાથે રહો. શ્વાસ આપણો ગુરુ, શ્વાસ એક વખત શરીરમાંથી બહાર નીકળ્યો અને જો પાછો ના આવ્યો તો આ શરીર એકદમ નિશ્ચેતન થઈ જશે. એટલે શ્વાસને આપણો ગુરુ બનાવો. હવે આપણે ધ્યાનમાં આત્માની સાથે સાથે સફર કરીએ. કોઈ સ્વજન સગા મિત્રના સિરિયસ હોવાના સમાચાર મળ્યા તમને કે મને, અને આપણે ત્યાં પહોંચી ગયા. જે પણ સગા સ્નેહી મિત્ર છે એ મૃત્યુશૈયા પર છે. એમના છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે. તમારો કાન મારી વાતો તરફ રાખો પણ તમારું ધ્યાન તમારા શ્વાસોશ્વાસ તરફ રાખો. અને સ્વજને અંતિમ શ્વાસ લીધો, શરીર ઠંડુ થઈ ગયું. હવે જ્યારે તમે આત્માની ગતિ વિશે જાણી જ ગયા છો તો તમે મહેસૂસ કરો એમનો આત્મા અત્યારે ક્યાં છે એમ કરીને. જુઓ તમે આત્મા એમના શરીરની આસપાસ, કે મેં જણાવ્યું કે ઉપર છત પર છે તો એને જોવાથી ખબર નહીં પડે. આત્મા અજર અમર અવિનાશી છે, હથિયારથી કપાતો નથી, આગથી સળગતો નથી, હવા એને કશે ખેંચી નથી લઈ જઈ શકતી. એવા આત્માને તમે મહેસૂસ કરો અને
એ તમારા કેટલા નજીક હતા એ પ્રમાણે એની સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કરો. સ્વજનના આત્માને તમારી સાથે વાત કરવી છે પણ એ નહીં કરી શકે, તમે પણ નહીં કરી શકો, પણ એને મહેસૂસ કરો, તમે એમને અપ્રેસ કરો. એની અનુભૂતિ કરો તમે કે આત્મા સતત તમારી સાથે છે ને તમે પણ એને અનુભવી રહ્યા છો. આત્માની અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે, શરીરની અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે. શ્વાસોશ્વાસ સાથે રહો અને આત્માના હલનચલન પર એને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરો. છેલ્લી યાત્રા ચાલુ થઈ રહી છે. ચાર જણા નનામીને ઉચકી રહી રહ્યા છે. આગળ એક ભાઈ અગ્નિ પકડીને આગળ જઈ રહ્યા છે અને સ્મશાન યાત્રા શરૂ થઈ ગઈ છે. આત્મા પણ સ્મશાન યાત્રામાં સામેલ છે, તમારી સાથે સાથે ચાલી રહ્યા છે. એ વસ્તુને તમે મહેસૂસ કરો. આત્મા જોઈ રહ્યા છે કે તેમની સ્મશાન યાત્રામાં કોણ કોણ આવ્યું છે, એમના શરીર પર કોણે કોણે હાર ચડાવેલા છે, કોણ એમના જવાથી દુખી છે. એમના મૃત્યુને સહજતાથી કોણ લઈ રહ્યું છે, એ બધી વસ્તુનો આત્મા સાક્ષી બને છે, બધું જોઈ રહ્યા છે. એક એક વસ્તુ, એક એક વાત, એક એક ગતિવિધિ, કોણ કેટલી વખત નનામીને કંધો આપી રહ્યું છે, કેટલી વખત સુધી પકડી રાખીને આગળ ચાલી રહ્યું છે, એ દરેકે દરેક વસ્તુ આત્મા જોઈ રહ્યા છે. એ વસ્તુનો તમે અનુભવ કરો. તમારું ધ્યાન શ્વાસોશ્વાસ પરથી ના હટવા દો. સ્મશાન ભૂમિ આવી ગઈ. આત્માને ચિતા પર ચડાવી દીધા, શરીરને ચિતા પર ચડાવી દીધું, અજ્ઞાની આગ ત્યાં મૂકી દીધી. મોટો દીકરો પાણીની માટલી લઈને શરીરના ફેરા ફરે છે અને ત્યારબાદ મશાલ સળગાવી અને શરીરને અગ્નિદાહ આપે છે. આત્મા પોતાનું શરીર જે 60-70 વર્ષ સુધી એની સાથે હતું એને સળગતું જોઈ રહ્યો છે અને તમે એ આત્માને જોઈ રહ્યા છો. એને મહેસૂસ કરો, તમે આત્મા શું અનુભવી રહ્યો છે એ વસ્તુને તમે મહેસૂસ કરો. ચિત્તા પર સળગતા શરીરને પણ તમે જુઓ. મારે પણ એક દિવસ આવી રીતે જવાનું છે, આ દુનિયા છોડીને, એનો તમે વિચાર કરો. અને અત્યારે જે આત્મા પરલોક જઈ રહ્યો છે એ પણ તમને ત્યાં મળશે, એ વસ્તુનો તમે વિચાર કરો. જીવનનો શું મતલબ છે એ વસ્તુનો વિચાર તમને આની સાથે જ આવી જશે.
રૂપિયા, પૈસા, સંબંધો બધું અહીં જ છૂટી જવાનું છે. સાથે જે આવશે તે તમારું નામ, તમારા સંસ્કાર આવવાના છે. એ વસ્તુનો તમે વિચાર કરો. શરીર પંચભૂતમાં મળી ગયું છે અને બધા જ ઘેર પાછા ફરી રહ્યા છે. એમની સાથે આત્મા પણ ઘેર આવી ગયો છે. ત્યારબાદ બધી વિધિઓ થાય છે. આત્મા હાજર હોય છે ત્યાં અને બધું શાંતિપૂર્ણ જોઈ અને આત્મા પોતાના રસ્તે જાય છે અને તમે એ આત્માને જતો મહેસૂસ કરો છો, એના સાક્ષી બનો છો તમે. અને જીવનની એક મહત્વની ઘટના કે જે તમારી નજરો સામે બની છે એનો તમે જાતે અનુભવ કરો છો અને ડિપાર્ટ થતા, પરલોક જતા આત્માને તમે સાથે સાથે રહીને મહેસૂસ કર્યો, એને અનુભવ કર્યો. એ વસ્તુ સાથે રાખીશું, આપણા મગજમાં રાખીશું અને હવે પછીનું આપણું જીવન કેવું જીવવાનું છે, સ્વાર્થમાં જીવવાનું છે, પોતાના માટે જીવવાનું છે કે પોતાના કુટુંબ અને સમાજ માટે જીવવાનું છે, એ પ્રમાણે આ જે મૃત્યુ થયું એ તમને એક બોધપાઠ આપીને જાય છે. એને તમે જીવનમાં ઉતારો. તમારા શ્વાસોશ્વાસ અટકી ગયા છે, તમને ખબર નથી. શરીરમાં ચેતન લાવો. તમારા બંને હાથ ધીમે ધીમે તમારી આંખો પર મૂકો. આંખો પર પ્રસરાવો બંને હાથને. મો પર બંને હાથ લગાવી બંને હાથ જમીન તરફ રાખી ધીમે ધીમે આંખો ખોલો અને આ જગતમાં પાછા ફરો. થેન્ક યુ. આભાર. તમારો ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ. તમે થિયરી તો કરાવી આત્માની યાત્રાની, પણ સાથે પ્રેક્ટિકલ પણ કરાવી દીધો. અને એક રીતે જોઈએ તો મૃત્યુનો ભય કાઢી નાખ્યો તમે લોકોમાંથી. સ્વયં અનુભવ કરાવ્યો આત્માનો, મૃત્યુનો, બધું જ આખું દ્રશ્ય તમે એટલું તાદર્શ રીતે વર્ણવ્યું કે બધું આખું આમ દેખાતું હતું. તો એ ભય પણ નીકળી ગયો કે શું થશે, અને કોકનું થયું હશે મૃત્યુ તો એનું દુઃખ પણ મને લાગે છે ઘણાનું ઓછું થઈ ગયું હશે, જે એમણે પકડીને કોઈ બ્લોકેજ રાખ્યો હોય. તો ખૂબ જ સરસ તમે ધ્યાન કરાવ્યું, ઉર્જાથી ભરપૂર. અને ઘણા બધાને આનાથી બેનિફિટ થશે, જે સાંભળે છે પછી સાંભળશે અને એ આ દુઃખમાંથી કે ભયમાંથી બહાર આવી શકશે આ મેડિટેશનથી. ખૂબ જ પાવરફુલ મેડિટેશન હતું. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ આપ સૌનો. હા, તન્વીબેન, એક મિનિટ. હા, ભારતીબેન. ભારતીબેન, દીપ્તિબેન, આ ભારતીબેન છે ને, હૈદરાબાદમાં રહે છે. અચ્છા, એટલે આપણે એમને જવાનું છે એમને ત્યાં. હા હા, ચોક્કસ બોલો, તમને કરી મિનિટ બોલો. એકદમ નજર તમે બોલતા હતા ને તો જાણે બધા સીન જાણે તાદ્રશ્ય થતા હોય ને એવું લાગતું હતું શરૂથી એન્ડ સુધી. બહુ જ સુંદર, બહુ જ સુંદર હતો. ધન્યવાદ. અને ભાઈ, મને તમે જે મેડિટેશન કરાવ્યું ને ત્યારે મને મારા દાદાના અંતિમ ઘડીમાં હું જે નહોતી મળી શકી ને એનો મને ખૂબ જ અફસોસ હતો, કેમ કે હું મારા દાદાની ખૂબ જ લાડકી દીકરી હતી
અને હું છેઠ હૈદરાબાદ અને એ લોકો છેઠ ગુજરાત કચ્છમાં રહે છે, એટલે મને મળી નહોતું શકાણું. એનો મને ખૂબ જ એમ થતું કે મને બહુ યાદ આવતી ઘણી વાર. પણ આજે જે તમે મેડિટેશન કરાવ્યું ને એમના એનામાં મેં એમને જોયા મળી અને મને ખૂબ જ આનંદ થયો, ને મને છેલ્લે બાય કરીને ગયા. હવે મને અવાજ કપાય છે ભારતીબેન. હેલો. હા બોલો. હેલો, અવાજ નથી આવતો. ના બરોબર છે, આવે છે અવાજ તમારો. તમાર નેટ નહીં હોય બરાબર, બોલો. તમારો અવાજ કપાય છે ભારતીબેન, ક્યાંક નેટ આવતું હોય વ્યવસ્થિત એ જગ્યાએ જાઓ. બીજા કોઈ બેન નો હાથ? નીતા પટેલ, એમને બી અનમ્યુટ કર્યા છે, બોલો નીતાબેન. જય શ્રી કૃષ્ણ સર. તમારી જાતે અનમ્યુટ થઈ જાઓ. હા કરી દીધું છે. હા બોલો. જય શ્રી કૃષ્ણ સર. આજનું સેશન ખૂબ સારું હતું, ખૂબ એન્જોય કર્યું આને સાંભળીને. અને હું એ પૂછવા માંગતી હતી તમને કે જ્યારે કોઈકની ડેથ થાય, આઈ કેન ફીલ, મને ફીલ થાય છે કે એ આસપાસ છે, અને એનું બધું ફીલ કરું છું કે એની સ્મેલ આવે છે કે કેવી રીતના રહેતા અહીંયા આગળ છે એવું ફીલ થાય મને, તો એના માટે શું કરવું જોઈએ? એ તમારી છે ને લાગણી જે છે એમની સાથેની સંબંધો જે તમારા છે એ બતાવે છે. હવે આ જે ફીલિંગ છે એનાથી તમને ડર કે બીક તો નથી લાગતી ને? ના, જરાય નથી લાગતી. નો, જો ના હોય તો એને પ્રેમ પૂર્વક એને ફીલ કરવું જ મહત્વનું છે. ના, ડર નથી લાગતો જરાય, ડર નથી લાગતો. અને એક્ચ્યુઅલી શું થયું, તો હું બહુ નાની એજ હતી મારી ત્યારે, અમારા કઝિન ફઈ એક એક્સપાયર થઈ ગયા હતા, તો એ મને આમ ડ્રીમ્સમાં આવતા અને હું ખૂબ રડતી એને મળીને, ખબર નહીં શું કહું. એ ઘણા વર્ષ મારી એંગેજ થી ત્યાં સુધી એ બધું ફીલ થયું મને, અને જયારે પણ મારે આવતા ને સપનામાં ત્યારે હું રોતી એને મળી, એવું ફીલ થતું, બીજું કઈ નહીં. તો એ શું હશે સર, હજી સુધી એનો આન્સર નથી મળ્યો. મનમાં એવી છાપ રહી જાય. મારા હું જયારે સ્કૂલમાં ચોથા પાંચમા ધોરણમાં હતો લગભગ, તો મારી એક 2.5 વર્ષની બહેન હતી નાની, એકદમ કાચની પૂતળી જેવી હતી. એને મેં જયારે ગુજરી ગઈ ને એના કલાક બે કલાક પહેલા, એક દિવસ પહેલા, એને વ્હાઈટ નિકર પહેરીને ઉભેલી જોયેલી, 2.5 વર્ષની મારી બહેન. હવે મારી ઉંમર અત્યારે 65 વર્ષની થઈ ગઈ છે, 63 વર્ષ જૂની એ વસ્તુ ધારો કે હોતે તો એટલી નાની હોતે કરીને 60 વર્ષની આસપાસ હોતે કદાચ મેં બી, પણ હજુ એવી ને એવી જ મને દેખાય છે. કાચની પુતળી જેવી જે છોકરી ઉભી છે એ જ મને દેખાય છે. અને જયારે એની જેવું કોઈ જોઉં છું મને, તો એ મારી બહેન મને હજુ પણ યાદ આવે છે કરીને. એટલે એનો કોઈ એ નથી, પણ એ ખરાબ નથી, પણ એનો અહેસાસ તમને થાય. અને એ જો અત્યારે શું કહેવાય, 58-60 વર્ષની કે 55 વર્ષની હોતે તો કેવી હોતે, તો એવી કોઈ બહેન દેખાય છે તો મને તરત જ એનો અહેસાસ થાય છે. આપણા PSSM માં એક બહેન દેખાયા છે મને, મારી બહેન જેવા. ઓકે બેનજી, નીતાબેન. નીતાબેન નું નેટવર્ક ગયું કે શું? તમને તમારા સવાલ નો જવાબ મળી ગયો હશે નીતાબેન. હવે આપણે, હા મળી ગયો મને, બહુ સારું લાગ્યું, થેન્ક સર, મળી ગયો આન્સર મને. અને થેન્ક યુ સો મચ સર. PSSA માં એવું કહે છે કે જો તમે જયારે ધ્યાન કરતા હો અને તમને કોઈનો અહેસાસ થાય, કાં તો તમને કોઈનો ચહેરો દેખાય, તો એને તમારી જોડે ધ્યાનમાં બેસાડો. કેમ કે એની પાસે એ શક્તિ નથી કે એ ઉપર જઈ શકે, એ લાઇટ નથી એની પાસે. એટલે એવું કહે છે કે તમને જો કોઈ દેખાય કે એવો અહેસાસ થાય, તો તમે એને ઇન્વાઇટ કરો, તમે ધ્યાનમાં હો ત્યારે, બાકી નહીં. અને એને બી ધ્યાનમાં બેસાડો, એટલે એને એ લાઇટ થી એ જતા રહે, એમને એમની ગતિ થઈ જાય. પછી આપણે ખાલી, હા ધ્યાનમાં જ ખાલી બેસાડવાનું છે, બીજું આપણે કશું જ નથી કરવાનું, બસ એ બેસે એટલે થઈ જશે એમનું. PSSM માં એવું કહે છે કે ધ્યાન એટલે શું, બધી બધાથી પર, એક બહુ જ હાઈ વાઇબ્રેશન નું છે આ. અને જયારે આત્માને ગતિ કરવી હોય, અર્થ પ્લેન ઉપરથી હાયર વર્લ્ડ્સમાં જવું હોય ને, તો એને પાવરની જરૂર હોય.
જેમ અહીંયા રૂપિયા છે આપણે તેમ ત્યાં એ વર્લ્ડમાં એનર્જી જોઈએ, તો એક ધ્યાનમાં બેસીને એને મળી જાય. એટલે એકચ્યુઅલી હા, હું રેકી શીખીતી ત્યારે પણ કનેક્ટ કરાવે છે આ લોકોનો, તો એમાં પણ કનેક્ટ કર્યું હતું. તો મારા પપ્પાના દાદાથી કનેક્ટ થઈ હતી હું ત્યારે, તો આમ ખાલી વ્હાઈટ લાઈટ દેખાણી અને હી જસ્ટ ટચ કર્યું અને મારા હેડ ઉપર એ ફીલ થયું મને. એનર્જી હોય છે, એઝ અ બ્લેસિંગ આપી એ લોકો. હા, એનર્જી બ્લેસિંગ આપી એવું ફીલ થયું, બીજું કઈ નહીં. હા, ખૂબ ફાઇન સેશન હતું. થેન્ક યુ સર. થેન્ક યુ. બોલો, તમને અનમ્યુટ કર્યા છે. ગોવિંદભાઈ, ખૂબ સરસ આત્માના બારામાં ઘણું જાણવા મળ્યું. હવે ગતિ સુંદર થશે એવા ચોક્કસ છે. આપને તો બધું ખબર જ હોય ને સર, આટલા સિનિયર માણસ. પણ એવું નથી કે બધું ખબર હોય. તો આ સાંગત્યથી ઘણી વસ્તુઓ ના ખબર હોય એવી ખબર પડે છે. દરેક પાસે ઘણું છુપાયેલું પડ્યું છે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. સસ્તે પંકલ, હવે આપણે સ્ટેશનનું કોઈને કોઈનો રેઝ એન્ડ નથી હવે, એટલે અમે માનીએ છીએ કે કોઈનો ક્વેશ્ચન નહીં હોય. બધાને ખૂબ સરસ રીતે આ વિષય આત્મસાત થઈ ગયો હશે. હવે આપણે આજનું સેશન પૂરું કરીએ અને કાલના જે અમારા વક્તા છે એ ફરી એક નવયુવાન છે. ગોવિંદભાઈ ની જેમ જ અત્યારે જે છેલ્લે જેમણે વાત કરી છે, કશ્યપભાઈ, કશ્યપભાઈ દેસાઈ, એ અમારા ધ્યાન ગુજરાતના એક નવયુવાન વક્તા છે. અને જે એમણે વિષય પસંદ કર્યો છે એ પણ બહુ સરસ છે. એમનો વિષય છે કે સાચું શિક્ષણ, મતલબ ટ્રુ એજ્યુકેશન. આપણું જે અત્યારે ભણાવવામાં આવે છે લોકો, બાળકોને આપણા, શું એ સાચું શિક્ષણ છે? તો કાલે આપણને એ સમજણ પડશે કે કશ્યપભાઈ આપણને શું કહેવા માંગે છે, કઈ એવી બાબત છે જે બાજુ આપણું ધ્યાન નથી ગયું. અને આપણે જેને અત્યારે માનીએ કે ના ડિગ્રી જ સાચી છે, કે તમારો ગ્રેજ્યુએટ થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એ જ સાચું છે, તો કાલે આપણે એ જાણશું એના વિશે વધારે કે સાચું શિક્ષણ શું છે. તો કાલે આપણે કશ્યપભાઈ દેસાઈ સાંભળશું એક નવા મિત્રને. અને આ બધા જે છે ને એ શારીરિક રીતે પણ ફિટ છે, એવું નથી કે રિટાયર છે તો આમ ખખડી ગયેલા હોય ને આમ માન માન ચાલતા. આપણને શરમ આવે એવા સ્ફૂર્તિલા છે એ બધા. તો મન તો બહુ પ્રાઉડ થાય છે અમારી ગુજરાતની આખી ટીમ ઉપર. તો મિત્રો, કાલે આપણે ફરી એક રત્નને સાંભળશું, ખૂબ જ જોરદાર સબ્જેક્ટ સાથે, અને આપણા જ્ઞાનમાં વધારો કરશું. મળશું કાલે આજ સમયે 6 વાગે. ચાલો મિત્રો, આવજો. ગોવિંદભાઈ, બહુ સરસ રહ્યું સેશન. બાય.